જામનગર શહેરમાં આજે સાંજ સુધીમાં કોરોનાના નવા ઇઠોતેર કેસ નોંધાયા છે ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં છેલ્લા પાંચ દિવસથી સતત કોરોનાના સિત્તેરથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે આજે પણ નવા ઇઠોતેર કેસ નોંધાતા આ સિલસિલો યથાવત રહ્યો હતો જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ દર્દીઓના મૃત્યુ થયા છે જેમાં બે દર્દી દેવભૂમિ દ્વારકા જિલ્લાના હતા હોસ્પિટલમાંથી આજે કોરોનાના પંચાણું દર્દીઓને રજા આપવામાં આવી છે જામનગરની જીજી હોસ્પિટલના આઈસીસીયુ વોર્ડમાં બે દિવસ પહેલા આગ લાગી હતી સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી આ દુર્ઘટનાથી હોસ્પિટલને થયેલ નુકસાન અંગે સર્વે કરવા ગાંધીનગરથી બે ટીમ આવી હતી આ બંને ટીમ દ્વારા જીજી હોસ્પિટલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેના સર્વેમાં હોસ્પિટલમાં આગથી અંદાજે પોણા કરોડ થી વધારે રકમ નું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે ઉલ્લેખનીય છે કે આગમાં ખાક થઈ ગયેલું આઈસીસીયુ આગામી ત્રણ અઠવાડિયામાં ફરીથી કાર્યરત થઈ જશે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ઓખા બંદર સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ છે પાકિસ્તાનની જળસીમાંથી માત્ર છ્યાસી નોટિકલ માઇટ દૂર આવેલું ઓખા બંદર સ્મગલિંગ તથા ઘુસણખોરી માટે સરળ પ્રવેશ દ્વાર બની શકે છે ઓખા મરીન પોલીસને અહીંની દરિયાઈ પટ્ટી પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગની જવાબદારી સોંપવામાં આવી છે રાજ્ય સરકારે ફાળવેલી ત્રણ પેટ્રોલિંગ બોટ હાલ બંધ પડી હોવાનું બહાર આવ્યું છે ઓખા મરીન પોલીસે પણ હાલમાં પેટ્રોલિંગ બોટ બંધ હોવાનું સ્વીકાર્યું છે સમગ્ર ઘટનાથી સુરક્ષા વ્યવસ્થા ઉપર સવાલ ઉભો થયો છે તેમજ ઓખા મરીન પોલીસ બેદરકારીનો આરોપ લાગી રહ્યો છે